બરુસના હાઈવે પર ટોલ નાકા પાસે લારી ગલ્લા મૂકી રોજગારી મેળવતા લોકોના લારી ગલ્લા હાઈવે ઓથોરિટીએ દૂર કરતા આજે આમ આદમી પાર્ટીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી હતી. ભરૂચના ટોલટેક્સ ખાતે ધંધા રોજગાર કરતા લોકો માટે યોગ્ય જગ્યા ફાળવી આપી રોજગારી આપવા બાબતે આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ભરૂચ ખાતે આવેલ ટોલટેક્સ પાસે ખારીસિંગ ચણા અને ચા નાસ્તા વેચીને ઘરગુજરાન ચલાવતા લોકોને શનિવારના રોજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ આવી અને બે દિવસમાં ગલ્લા બંધ રાખવાનું કહી ગયા હતા અને તે મુજબ તમામ લોકોએ લારી ગલ્લાઓ બંધ પણ રાખ્યા હતા, પરંતુ ગઈકાલે અચાનક જ તમામ લોકો ઘરે હતા. એ દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ ટ્રેક્ટર અને મજૂરો સાથે આવી તમામ લોકોની ગેરહાજરીમાં તમામ લોકોના વરસાદથી બચવા તાડપાત્રી મારી હતી. તે તમામ તાડપત્રી અને ઝૂંપડા ઉઠાવીને ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા હોવાના આક્ષેપ કરાયા હતા. આ ઘટનાની જાણ લારી ગલ્લાવાળાઓને થતા તેમના માથે આપ ફાટી ગયું હતું. નજીવી રોજગારી મેળવીને પોતાનું ઘર પરિવારનું ગુજરાન ચલાવતા લોકો બેરોજગાર બની જવા પામ્યા છે. જે બાબતની રજૂઆત આજરોજ આમ આદમી પાર્ટીના માર્ગદર્શન હેઠળ લારી ગલ્લા ધારકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે ટોલ ટેક્સની બાજુમાં કોઈક વૈકલ્પિક જગ્યા આપી લારી ગલ્લા ધરાવનાર લોકોને રોજગારી પૂરી થઈ શકે જેથી પોતાનું જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલી ના પડે તેવી માંગ કરી હતી. મારું નામ અંજુબેન છે. અમે 5-7 વર્ષથી ત્યાં અમે ધંધો કરીએ છીએ. અમે ત્યાં દુકાન સિંગ ચણા અને નાસ્તાનો ધંધો અમે કરીએ છીએ. કોઈ પણ અધિકારી આવે છે એ લોકો અમને કહે છે 2-3 દિવસ આગળ કે તમે આવી રીતે અધિકારી આવવાના છે તો તમે દુકાન બંધ કરી દેજો. તો અમે દુકાન બંધ કરી દઈએ છીએ, છતાંય પછી એ લોકો અમને વારંવાર હેરાન કરે છે. અમે એ લોકોને કોઈ એ કરતા નથી. આ મોટા મોટા દારૂના ધંધા એ લોકો બધા એ કરે છે, એના વિશે કોઈ એક્શન લેતા નથી. અમે નાના નાના રોજીરોટી અમે કરીએ છીએ, અમારી ઉપર કેમ આટલું બધું એ લોકો એ કરે છે.